નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી રજનાથી. હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદ માનવ અધિકાર નેશનલ પાર્ટી દ્વારા ગુજરાતના ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરવામાં આવ્યો. માનવ અધિકાર નેશનલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આરબી ઓઝાએ જણાવ્યું કે અમારી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ દેશની જનતાને પોતાનો હક મળે તે માટેનો છે. નમસ્કાર, મેં આરબી ઓઝા, રાષ્ટ્રીય અધ્યક્ષ માનવાધિકાર નેશનલ પાર્ટી. જૈસા કે આજ માનવાધિકાર નેશનલ પાર્ટી કે પ્રદેશ અધ્યક્ષ સમીરભાઈ ઉપાધ્યાયજી હૈ, ઉનકા જન્મદિન ભી હૈ, તો હમ સબ લોગ આજ યહાં ઇનકા જન્મદિન ભી સેલિબ્રેટ કિયે. ઓર ઉસકે સાથ સાથ મેં આજ માનવાધિકાર નેશનલ પાર્ટી ને ગુજરાત કે અપને કેન્ડિડેટ ડિક્લેર કિયે, જિસમેં સબસે પહેલા નામ આતા હૈ સમીરભાઈ ઉપાધ્યાય, જો અહેમદાબાદ પૂર્વ સે હૈ. બરોડા સે દીક્ષિત પટેલજી હૈ. નવસારી સે વીરેન્દ્ર તુલસીરામ તાયવાળેજી હૈ. સુરેન્દ્રનગર સે નરસિંહભાઈ ડાભી હૈ. દાહોદ સે નરસિંહ ભૂરાભાઈ હૈ. પંચમહાલ સે વિક્રમભાઈ ભિલાલા હૈ. ગાંધીનગર સે ખેડાભાઈ દેસાઈજી હૈ. ભાવનગર સે નાથાભાઈ વેગડ હૈ. ખેડા સે એડવોકેટ શહેજાદ હુસેન હૈ. આનંદ સે રામચંદ્ર ગિરીજી હૈ. છોટા ઉદયપુર સે સોહમ ભીલજી હૈ. ગોરખપુર સે બિરજુસિંહ છત્રી હૈ. લખનૌ સે મોહમ્મદ ભાઈ હૈ. ઓર અનંતનગર કશ્મીર સે સંજય ધરજી હૈ. શ્રીનગર સે નાજીર અહેમદજી હૈ. આજ ઇન લોગો કા નામ માનવાધિકાર નેશનલ પાર્ટી ને ડિક્લેર કિયા હૈ કે હમારે લોકસભા કે પ્રત્યાશી હૈ. બિલકુલ, જૈસા કે હમારી પાર્ટી કા નામ હૈ માનવાધિકાર નેશનલ પાર્ટી. માનવાધિકાર નેશનલ પાર્ટી ના તો ધ્રુવીકરણ કી, ના જુમલેબાજી કી, ના જાતિવાદ, ના કોમવાદ કી રાજનીતિ કરના પસંદ નહીં કરતી હૈ. માનવાધિકાર નેશનલ પાર્ટી કા મકસદ પાર્ટી કે નામ સે સાબિત હોતા હૈ કે હમ દેશ કે લોગો કો ઉનકા માન સમ્માન અધિકાર હક મિલે, યહી માનવાધિકાર નેશનલ પાર્ટી કા મકસદ હૈ. આજ 70 સાલો સે હમારે દેશ કે લોગો કા સિર્ફ અધિકાર છીના જા રહા હૈ, હક છીના જા રહા હૈ, આત્મસમ્માન છીના જા રહા હૈ. યે નહીં છીના જાય, ઉન્હે સમ્માન કે સાથ મિલે, યે માનવાધિકાર નેશનલ પાર્ટી કા મકસદ હૈ. મેં જનતા કો આહ્વાન કરતા હું કે યદિ આપકો જરા સા ભી કહીં મહેસૂસ હુઆ કે આજ સેન્ટ્રલ કે અંદર બીજેપી ગવર્નમેન્ટ હૈ યા કભી કોંગ્રેસ ગવર્નમેન્ટ થી, અગર આપકો યે મહેસૂસ હો કે કી ગવર્નમેન્ટ કે કાર્યકાલ મેં હમારે હમારા અપમાન હુઆ હૈ, હમારા માન સમ્માન છીના ગયા હૈ, તો માનવાધિકાર નેશનલ પાર્ટી અબ ધરાતલ પર ઉતર ચુલી હૈ. આપ અપને અધિકાર કે લે, અપને હક કે લે, આપ આત્મસમ્માન કે લે માનવાધિકાર નેશનલ પાર્ટી સે જુડ સકતે હૈ. ઓર જુડ કરકે ઇસકો બહુમત કે સાથ ઇસ બાર લાઈએ, તાકિ આજ સારી પાર્ટીયા કહેતી હૈ મેં ઇસ બાર જીત કરકે આઉંગા, ભ્રષ્ટાચાર ખતમ કર દુંગા, લેકિન કિસી કે પાસ કોઈ ભી બ્લૂ પ્રિન્ટ નહીં હૈ કે વો કિસ તરહ ભ્રષ્ટાચાર કો ખતમ કરેંગે. કભી જનતાને ભી નહીં માંગ, ઉનસે ડિમાન્ડ નહીં કી, પૂછા નહીં કે આપકે પાસ બ્લૂ પ્રિન્ટ ક્યા હૈ ભ્રષ્ટાચાર ખતમ કરને કે લિયે. લેકિન મેં આરબી ઓઝા, રાષ્ટ્રીય અધ્યક્ષ માનવાધિકાર નેશનલ પાર્ટી કા કહેતા હું કે જિસ દિન માનવાધિકાર નેશનલ પાર્ટી સત્તા મેં આયેગી, મેં ભ્રષ્ટાચાર કો જડ મુક્ત ખતમ કર દુંગા. ઉસકે લિયે મેરી બ્લૂ પ્રિન્ટ ક્યા હૈ, મેરી બ્લૂ પ્રિન્ટ યે હૈ કે જિસ દિન મેં મેરે દેશ કે લોગો કો જાગરૂક કર દુંગા, મેરે દેશ કા હર એક નાગરિક અપને ક્ષેત્ર મેં અપને અધિકારીઓ સે, અપને એમપી સે, અપને કોર્પોરેટર સે, અપને એમએલએ સે યે જા કરકે સવાલ કર સકે કે હમારે ક્ષેત્ર મેં યે ગ્રાન્ટ આઈ હૈ, યહાં ઇસ જગહ યુઝ કરને કે લિયે આઈ હૈ. ઉસ દિન જિતની તાકાત અગર ઉસકે અંદર આ ગઈ હૈ સવાલ કરને કી, મેં દાવે કે સાથ કહેતા હું કે દેશ મેં સે ભ્રષ્ટાચાર ખતમ હો જાયેગા ઓર દેશ આગે કે પથ પર ચલા જાયેગા. પહેલે તો મેં ખૂબ ખૂબ અભિનંદન દૂંગા હમારે રાષ્ટ્રીય અધ્યક્ષજી આરબી ઓઝા, માનવ અધિકાર નેશનલ પાર્ટી, જિન્હોને મુજે એક જમીની સ્તર સે એક સામાન્ય ઇન્સાન જો પૂર્વ વિસ્તાર સે ખડા કરને કી હિંમત મુજે દી હૈ, ઉસકે લિયે મેં ઉનકા બહોત બહોત શુક્રિયા અદા કરતા હું. ઓર દૂસરી બાત હૈ કે જો મેં જો મુદ્દે લેકે આઉંગા પૂર્વ મેં સે, તો જમીની સ્તર પે આજ રાજનીતિ સબકો કરની હૈ, રાજા સબકો બનના હૈ, પર રાજા ફિર 5 સાલ કે લિયે કહાં ગાયબ હો જાતા હૈ કિસી કો માલૂમ નહીં હોતા હૈ. તો મેં જમીની સ્તર કા યે પૂર્વ કા હી રહેને વાલા હું, તો મેં જમીની સ્તર પે કામ કરૂંગા ઓર રાજનીતિ કો લેકે નહીં પર કાજનીતિ કો લેકે હમ માનવ અધિકાર નેશનલ પાર્ટી કાજનીતિ કે તોર પે કામ કરેગી ઓર સબકે જો સવાલ હોંગે ઉસકા 100% નિરાકરણ કરને કે લિયે હમ તત્પર રહેંગે. ભાવનગર જિલ્લા આહે સમાજ દ્વારા કલેક્ટર ને અપાયું આવેદન પત્ર. તલાડાના ધારાસભ્ય અને આહે સમાજ અગ્રણી ભગવાનભાઈ બારડ સાથે
સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતા આહીર સમાજ લાલઘુમ થયો છે। गुजरात अने देशना केटलाय धारासभ्यो अने सांसदो उपर गंभीर गुनाओना केस चाले छे। केटलायने कोर्टे द्वारा सजा पण फरमावी छे तोय सरकारमां बेठा छे। तो आहिर समाजना धारासभ्यने केम सरकार द्वारा किन्नाखोरी राखीने टार्गेट करवामां आव्या? सरकार अने भाजपे ए पण ना भूले कि भारतमां आहिर यादव समाजनी वोट बैंक बहु मोटी छे। आहिर यादव समाजना आगेवानोए रोष साथे जणाव्युं कि सरकार द्वारा भगवान भाई बारणने न्याय आपवामां नहीं आवे तो लोकसभा चूंटणी में भाजपा भारत देश दरेक राज्य में विरोध कर आहिर यादव समाज द्वारा भाजपा विरुद्ध पूरा भारत देश में मतदान कर अन्य समाज पास भाजप विरुद्ध मतदान कर मिलन कुवाड़िया आहिर अग्रणी भावनगर गीर तलाना धारासभ्य भगवान भाई बारण ने किन्नाकोरी राखी गुजरात सरकार प्रतिनिधि द्वारा सस्पेन्ड कर जयरे कोर्टनी अंदर थी आ सस्पेन्शन रद्द करवानी वात थी छे। तेम छता अमारा आहिर समाजना अग्रणी धारासभ्य भगाभाई बारण ने सस्पेन्शन आमनाम यथावत राखी आहिर समाज अने भगाभाई साथे जे अन्याय थयो छे एनी सामे भावनगर जिला आहिर समाज द्वारा आज कलेक्टरशीने आवेदन पत्र आपी अने चेतवामां आवे छे कि आवनारा दिवसोमां भगवान भाई नुं सस्पेन्शन रद्द करवामां नहीं आवे तो आवनारी चूंटणीमां चालू सरकार भारतीय जनता पार्टी नी जे किन्नाखोर सरकार छे तेनी सामे आहिर समाज बांग पुकारशे अने आवता दिवसों मां सरकार विरुद्ध नुं मतदान करवा पण आहिर समाज एक थई अने आखाई गुजरात मां आहिर समाज एक थईने सरकार विरुद्ध नुं मतदान करशे। तेम छतां भगवान भाई नुं आ जे सस्पेन्शन रद्द नहीं थाय तो आवतारा दिवसों मां खूब अंगारक कार्यक्रमों आहिर समाज समग्र गुजरात मां आपशे एनी सरकार नोंध ले ये अभ्यर्थना साथे जय हिंद जय भारत। અમે તો અન્યાયની સામે ન્યાયની અમારી લડત છે અને ન્યાય માંગવા હાટું અમે આવ્યા છીએ। ભગવાનભાઈ ને હળહળ અન્યાય થયો છે એના માટે ન્યાય માંગવા અમે આવ્યા છીએ। આહિર સમાજ એક થઈ ભગવાનભાઈ ને જે સસ્પેન્શન ઓર્ડર આપ્યો છે એ રદ કરી અને રેગ્યુલર ધારાસભ્યો આપે એવી અમારી માંગણી છે। આગામી દિવસોમાં જે કરવું પડે એ કરવા આહિર સમાજ તૈયાર છે। નિલેશ ઢીલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ભાવનગર। તો ભેસાણ વિદ્યાર્થી ભવન ખાતે સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવાના કેમ્પમાં બાળકોને પ્રમાણપત્રના નામે આપવામાં આવી લોલીપોપ। भेसाण बीआरसी भवन खाते सर्व शिक्षा अभियान द्वारा बाळकोनी दिव्यांग प्रमाणपत्र केम्पनुं भव्य आयोजन करवामां आव्युं। आ केम्पमां जे दिव्यांग पासे दिव्यांग प्रमाणपत्र न होय तेने दिव्यांग प्रमाणपत्र आपवानो आरोग्य विभागना सहयोगथी आयोजन करायुं हतुं। परंतु भेसाण तालुकाना दिव्यांग बाळकोनी आरोग्य विभाग द्वारा तकेदारी राखवामां आवी नथी। तंत्र तरफथी दिव्यांग प्रमाणपत्रो काढवा केम्प फाळवामां आवेल परंतु कैम्प में सतत त्रीजी वक्त डॉक्टरों हाजर न होवाथी बाळकोने धरमना धक्का थया हता। सतत त्रीजी वक्त पण कमनसीबी प्रमाणपत्र आपता डॉक्टरों न आववाने बदले बाळकोने धरमना धक्का साथे दिव्यांग बाळकोने बेसी बेसीने तरफड़िया मारी परत जवानी फरज पड़ी हती। तेथी 180 जेटला बाळको हैरान परेशान थया हता। परंतु तंत्र पासे आ दिव्यांग बाळको लाचार होय तेवी रीते कैम्प में हाजर रह्या हता अने आखरे निराश थई खाली हाथे परत फरवा फरज पड़ी हती। तो दिव्यांग बाळको मां रोषनी लागणी जोवा मळी। सतत त्रीजी वखत डॉक्टर हाजर न होवाथी आ वखते पण दिव्यांग बाळकोने प्रमाणपत्र वगर ज परत फरवानी फरज पड़ी। आ केम्पनुं आयोजन बीआरसी कोओर्डिनेटर बाबूभाई भलगरिया तथा सीआरसी कोओर्डिनेटर श्रीओना तमाम आईडी विभागना रिसर्च द्वारा सारी जहमत उठावी आ आयोजन करवामां आव्युं। तेओ द्वारा मार्गदर्शन पूरुं पाड्युं हतुं परंतु तंत्रना जवाबदार दिव्यांग प्रमाणपत्र काढी आपनार डॉक्टरोनी टीम ત્રણ વખતથી ગેરહાજર હોવાના કારણે દિવ્યાંગ બાળકોને નાસીપાસ થઈ ખાલી હાથે પરત જવાની ફરજ પડી હતી અને પ્રમાણપત્ર વિના જતું રહેવું પડ્યું હતું। શું આવા દિવ્યાંગ બાળકોને એક સરકારી કાગળ માટે આમ જ હેરાન થવું પડશે કે કેમ, એ તો હવે જોવું જ રહ્યું। આજના કેમ્પની અંદર જે ડિસેબિલિટી માર્કેના બાળકો માટેના જે એક્સપર્ટ હાજર નથી રહી શક્યા એવા બાળકો માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી અને નજીકના ભવિષ્યમાં આવા બાળકોને તાલુકા કક્ષાએ ફરી સર્ટિફિકેટનો લાભ મળે
એ માટે સંકલન કરી અને આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. ઓર્ડર ક્યાંથી ફાળવવામાં આવે? આ આખું આયોજન માન્ય શિક્ષણ સચિવ શ્રી રાવસાહેબ દ્વારા એમના માર્ગદર્શન નીચે તૈયાર થયું છે. અધિક નિયામક આરોગ્ય વિભાગ દ્વારા સંકલન કરી જિલ્લા કક્ષાએ સૂચના આપવામાં આવી છે. મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાથે સંકલન કરી અને આખા કેમ્પની આખા જિલ્લાની શેડ્યુલ તૈયાર થઈ ગઈ છે. પેલા જયારે ભેસાણ સિવિલ હોસ્પિટલમાં અંદર પણ ડીસીબીનો કેમ્પ રાખેલ હતો, જે કેન્સલ થયો હતો, અને આજે જે ડોક્ટરની બેદરકારી ના હિસાબે ડોક્ટર આવી નથી શક્યા, તો એના વિશે તમે શું કહેવા માંગો? તો એ આરોગ્ય વિભાગ દ્વારા આયોજન થાય છે, કારણ કે ડોક્ટર્સને એક્સપર્ટ પૂરા આપણે અમે જે બાળકો નોંધાયા હોય છે એ બાળકોને લેવાની જવાબદારી અને એક્સપર્ટ પૂરા જવાબદારી તો આરોગ્ય વિભાગની હોય છે, એટલે એ લોકો જ આયોજન કરી શકે. મનીષ ટાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ભેસાણ. જેતપુરમાં ટ્રેનની અડફેટે આવી જતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ધરમસિંહ, ઉંમર વર્ષ 55, કોઈ કારણોસર નવાગઢ રેલવે સ્ટેશનમાં રાજકોટથી આવી રહેલ અને પોરબંદર જતી ટ્રેનની અડફેટે ચડી જતા ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ જેતપુર સિટી પોલીસને કરાતા ઘટનાસ્થળે દોડી આવી જરૂરી કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતકની ડેડ બોડી જેતપુરના એકતા ગ્રુપ દ્વારા પોસ્ટમોર્ટમ માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. કેશોદ તાલુકાના નાની ઘસારી ગામે બાપા સીતારામના નૂતન મંદિરનું નવનિર્માણ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાપા સીતારામની મૂર્તિની ભવ્ય સામૈયા બેન્ડ પાર્ટીના સથવારે યોજાયા હતા, જેમાં ગ્રામજનોએ બાપા સીતારામના નૂતન મંદિરના લાભાર્થે રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. શોભાયાત્રા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામૈયા બાદ ભૂદેવોના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સાંજે 5 વાગ્યાથી માધ્યમિક શાળામાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમસ્ત નાની ઘસારી ગ્રામજનોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. તેમજ રાત્રિના માધવ ગ્રુપ આયોજિત કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતુલભાઈ દ્વારા રજૂ કરાયેલા ગોરા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગોરા રાસમાં લોકોએ મન મૂકીને રૂપિયા વરસાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં નાની ઘસારી ગામ સમસ્ત તથા ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તન મન ધનથી સાથ સહકાર આપી બાપા સીતારામ નૂતન મંદિરનું નવનિર્માણ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. ગોવિંદ હડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. મેંદરાના સવઢિયારા ગામમાં મહિલાઓને સ્વનિર્ભર બનવા અને મહિલા ઉત્કર્ષ માટે ફ્રીમાં સિલાઈ મશીન વિતરણ કરવામાં આવશે. જૂનાગઢના મેંદરડાના સમઢિયાળા ગામમાં મહિલાઓને સ્વનિર્ભર બનવા અને મહિલા ઉત્કર્ષ માટે ફ્રીમાં સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની પ્રેરણાથી અને શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ મેંદરડા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની પ્રેરણાથી શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ મેંદરડા તથા ગોપીનાથ મહાદેવ સમિતિના સંયુક્ત દાતાશ્રીના ઉપક્રમે અને સહયોગથી તારીખ 31/3/2019 રવિવારે મેંદરડાના સમઢિયાળા ગામ સમઢિયાળા નિઃશુલ્ક સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવશે. મહિલાઓ જેમના થકી રોજગારી મેળવી શકશે અને પોતાની રીતે સ્વનિર્ભર થઈને આવક મેળવી શકશે. પોતાનું જીવન નિર્વાહ માટે સિલાઈ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે અને સિલાઈ મશીનની કામની આવડત કેળવી શકાશે. આ સિલાઈ મશીનના દાતાશ્રીઓ દ્વારા ફ્રીમાં વિતરણ કરવામાં આવશે, જેમનો લાભ અનેક મહિલાઓને આપવામાં આવશે, એમ હર્ષુકભાઈ વઘાસિયાએ યાદીમાં જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા લેવા પટેલ મહિલા મંડળના પ્રેરણાથી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ અને ગોપીનાથ મહાદેવ સમિતિ દ્વારા 31 તારીખના રોજ મેંદરડા સમઢેરા જે વિકલાંગ સંસ્થાઓ છે, જે વિકલાંગ સંસ્થાઓ બાળકોની, એ સંસ્થાના માધ્યમથી અને સાથે સાથે એવી બહેનોને આપણે સિલાઈ મશીન આપવાના છે કે જે બહેનોને હકીકત જરૂર છે. સર્વજ્ઞાતી બહેનોને સિલાઈ મશીન આપી અને એમના પરિવાર માં પોતાનું કામ કરે, આગળ આવે, સમાનભેર સમાજની અંદર અને દરેક જીવનમાં એ જીવી શકે એવા ઉદ્દેશથી આ સિલાઈ મશીન કાર્યક્રમ
આ કાર્યક્રમ 101મો કાર્યક્રમ છે. આજ સુધીની અંદર અમે 4000થી વધારે સિલાઈ મશીનો બહેનોને આપેલા છે. અમારો માત્ર ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિ મજબૂત બને. જો દરેક વ્યક્તિ મજબૂત બનશે ને તો જ આપણે આ સમાજને ટકાવી શકશું. અને અમારું કાર્ય એવું છે કે અટાણે અમે જે સિલાઈ મશીન જે 12-15 બહેનોને આપવાના છીએ આજુબાજુના ગામના વિસ્તારોમાં, એમાં અમે સિલેક્ટ કર્યા અને એને ઘરે તપાસ કર્યા પછી અમે આ મશીનના નિર્ણયો કર્યા છે કે આ બહેનોને મશીન દેવા લાયક છે. એની અંદર અમારી ક્રાઇટેરિયા પણ નક્કી કરેલા છે કે 18 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીની ઉંમરની બહેનોને અમે આ મશીનો આપીએ છીએ. આ મશીનો દ્વારા એમના પરિવારને પણ ઉપયોગી બની શકે અને સોમાનભેર જીવી શકે સમાજની અંદર, અને એ પૈસાનો એ સદુપયોગ કરી શકે, એના બાળકોને ભણાવે. સમયને ધ્યાનમાં રાખીને આજે શિક્ષણની પણ અતિ જરૂર છે અને સંસ્કાર સાથે એ બાળકો એ પરિવાર આગળ વધે એવા સારા ઉદ્દેશથી આ કાર્યો કરી રહ્યા છીએ. અને અમે બહેનો કેમ આગળ આવે એવો જ અમારો આ કાર્યક્રમ છે. સાથે ફ્રી મેડિકલ કેમ્પ પણ આયોજન કરેલું છે. એની અંદર જૂનાગઢના પ્રખ્યાત ડૉક્ટરો જેમાં કે MS ડૉક્ટર સતાસિયા સાહેબ, ડૉક્ટર લાલાણી સાહેબ અને ડૉક્ટર MD શ્રી સચિન નંદાણીયા સાહેબ, આ બધા ડૉક્ટરો પણ તે દિવસે ફ્રી કેમ્પ આપણે રાખેલો છે કે કોઈ એવા દર્દીઓ હોય જે એનો લાભ લઈ શકે અને એને કાંઈ પણ જરૂરિયાત હોય તો આપણે એને મદદરૂપ થઈ શકીએ એવા સારા ઉદ્દેશથી આ કાર્યક્રમ રાખ્યો છે. સાથે ગોપી મહિલા મંડળ દ્વારા એની અંદર એક સત્સંગ પણ રાખ્યો છે. સાથે રામધૂનનું પણ આયોજન કરેલું છે. આની અંદર અનેક સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને કેબિનેટ મિનિસ્ટર ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા, મીતાબેન ચાવડાથી માંડી અનેક દિગ્ગજો પણ આ કાર્યક્રમમાં સહકાર અને સહભાગી બનવાના છે અને સહયોગ આપીને બહેનોને પ્રોત્સાહિત માટે આ કાર્યક્રમમાં બધા હાજરી આપવાના છે. અને સૌ આવો આપણે સૌ સાથે મળી આપણી બહેનોને વધારે વધારે પગભર થાય, સમાનભેર જીવી શકે એવા ઉદ્દેશથી આપણે સૌ એમને મદદરૂપ થઈ અને એવા કાર્યક્રમમાં હાજરી આપી એને હૂબ બનીએ. તો આવો સૌ અમે જાહેર નિમંત્રણ સૌને પાઠવીએ છીએ. ભાવભર્યું આમંત્રણ છે. સૌ પધાર. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ મેંદરડા. લોકસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ ખાતે આવેલ સાકાર પાર્ટી પ્લોટ ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો નીતિન પટેલે સેમ પિત્રોડાના કથિત વ્યક્તિત્વને આકરા પ્રહારો કર્યા. તો દિગ્વિજયસિંહને કોંગ્રેસની નીતિઓને વખોડી હતી. તો મંત્રી દિલીપભાઈ ઠાકોરે સરકારને વિકાસની કામગીરીથી લોકોને વાકેફ કર્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય સાથે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તો કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ સરકારની વિવિધ યોજનાઓ વિશે કાર્યકરોને વાકેફ કર્યા હતા. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો જીતવાનો સંકલ્પ કરાયો હતો. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે કોંગ્રેસના 7 કાંકરેજ તાલુકાના સદસ્યોને ભાજપનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા, જેમાં કાંકરેજ તાલુકાના કંથેરિયા, ખીમણા, શિરવાડા, ખારિયા, કંબોઈ 2, ચાંગા, કુવારવા સીટના સદસ્યો સત્તાવાર રીતે ભાજપ પાર્ટીમાં જોડાયા અને ભાજપનો ખેસ ધારણ કર્યો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી KC પટેલ, બળવંતસિંહ રાજપૂત, માજી ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, ભારતસિંહ ભટ્ટસરિયા, હરગોવનભાઈ શિરવાડિયા, મનોજભાઈ પટેલ, સ્નેહલભાઈ પટેલ, ભરતભાઈ રાજગોર સહિત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ, આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના વચનોમાં દેશની જનતાને કોઈ વિશ્વાસ નથી. ઇન્દિરા ગાંધીજી જયારે વડાપ્રધાન હતા ત્યારે સૂત્ર કોંગ્રેસે દેશને 51 સુધી આપી. કોંગ્રેસના 51ના શાસન દરમિયાન જ્યારે કેન્દ્રમાં અને રાજ્યોમાં બધા જ કોંગ્રેસની સરકારો હતી, એવા સમયમાં પણ કોંગ્રેસે જે વચનો એ માના કોઈપણ વચન કદી કોંગ્રેસે પૂર્ણ કર્યા નથી. કોંગ્રેસ ફક્ત વચનો પ્રજાના મત લઈ લેવા અને પછી શાસનમાં આવી જાઓ અને બધું ભૂલી જાઓ એ જ કોંગ્રેસની નીતિ છે.
કોંગ્રેસ ગમે તેટલા વચનો આપે એસપી જનતા સેજ પણ ફરમાવવાની નથી. ત્યારે અમારો ભારતીય જનતા પક્ષ અમારા નેતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેટલું જેટલું થઈ લોકસભાની ચૂંટણીમાં પ્રજાની સમક્ષ જાહેરાતો થઈ હતી, અમારા સંકલ્પપત્રમાં એટલા મુદ્દા અમે લીધા હતા, મુદ્દા ઉપર અમારી સરકારે કામ કર્યું ખેડૂતો માટે, ગરીબો માટે, ગામડાના લોકો માટે. જે હર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પાટણ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે યોજાયો વિજય સંકલ્પ સંમેલન, જેમાં વિજય રૂપાણીએ રાહુલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર ભારતમાં પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે સાબરકાંઠા લોકસભાની સીટ જીતવા માટે વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના ઉમેદવાર દીપસિંહ રાઠોડ સહિત જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા તો વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. 55 વર્ષમાં કોંગ્રેસ ગરીબી હટાવી ન શકે તો હવે જૂઠા વાયદા કરી રહ્યા છે, માત્ર વોટ મેળવવા માટે જૂઠા વચનો આપી રહ્યા છે. 72,000ની વાત કરીએ તો એ જૂઠું જ બોલે છે. નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ ગરીબો માટે કરી છે, આ તો માત્ર જૂઠું જ બોલે છે. ગરીબોના નામે માત્ર મતો જ લીધા છે, ગરીબોને છેતરા છે, મજાક કરી છે. મને તો નવાઈ લાગે છે કે આ એટલા બેશરમ છે કે પોતે 55 વર્ષ સુધી સત્તા ઉપર હતા ત્યારે કેમ ગરીબો યાદ ન આવ્યા, ત્યારે કેમ આ બધી યોજનાઓ જાહેર ન કરી. હવે માત્ર વોટ મેળવવા, સત્તા મેળવવા, જૂઠા વચનો આપવા એ સિવાય બીજું કાંઈ નથી. જવાહરલાલ નહેરુએ આરામ હરામ એનું સૂત્ર આપ્યું હતું, બેરોજગારી વધી. ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવનું સૂત્ર આપ્યું હતું, ગરીબો વધતા ગયા, ધનવાનો વધુ ધનિક બન્યા. રાજીવ ગાંધી મિસ્ટર ક્લીન, ભ્રષ્ટાચાર દૂર કરી વાત કરી હતી. 10 વર્ષની યુપીએના શાસનમાં કૌભાંડો નકરાત્યા. એટલે કોંગ્રેસ જૂઠું જ બોલે છે અને એ 72,000ની વાત કરે છે. નરેન્દ્રભાઈએ એટલા બધી ગરીબો માટે યોજનાઓ જાહેર કરી છે, એક જ યોજના, અનેક યોજના કરી છે, માંથી હું એક જ કહું છું, આયુષ્યમાન ભારત. એક ગરીબના ઘરમાં જો બીમારી આવી તો 5 લાખ રૂપિયા, 72,000 ક્યાં ને 5 લાખ ક્યાં, સીધા ઓપરેશન માટે સરકાર આપશે. આવી અનેક યોજનાઓ છે, પણ આ બધું ગરીબો માટે જે ભાજપે કર્યું છે આવું ન કદી ભૂતો. કોંગ્રેસે કશું કર્યું નથી, ગરીબોના નામે માત્ર મતો લીધા છે. કોંગ્રેસને પૂછો કોંગ્રેસનું ક્યાં સુધી. અરે મેં આજે અત્યારે મારા ભાષણમાં તમને એક એક વસ્તુ કીધું કે હજરત બાલમાં આતંકવાદીઓને છોડ્યા, કોને છોડ્યા, સૈફુદ્દીન સોજની દીકરીને પકડી ગયા હતા ત્યારે આતંકવાદીઓ છોડ્યા, કોને છોડ્યા, મુફ્તી સૈયદની દીકરી રૂબિયાને પકડી ગયા હતા ત્યારે આતંકવાદીઓને કોણે છોડ્યા, ત્યાર પછી આપણા ગુલામ નબી આઝાદના સાડાને પકડી ગયા હતા, 21 આતંકવાદીઓને છોડ્યા હતા, કોણે છોડ્યા, એના જવાબ કોંગ્રેસ આપે ને. કોંગ્રેસ એ આતંકવાદીઓને વધુ બળ મળ્યા એવું શાસનમાં એમની ઢીલી નીતિને કારણે બધું બન્યું છે. પહેલી વખત મોદીએ ઝીરો ટોલરન્સની સાથે જે કામ કર્યું છે આજે દેશની જનતા જોવે છે કે દેશ કોના હાથમાં સલામત છે. એ ચાલી રહ્યું છે. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. સુરેન્દ્રનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સમાધિ પર દર્શન કરી બીએપીએસના સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ કષ્ટભંજન દેવ હનુમાનજીને શીશ ઝુકાવી પ્રાર્થના કરી. ત્યારબાદ કુંડળધામ ખાતે કુંડલેશ્વર મહાદેવના દર્શન કરી
સ્વામિનારાયણ ભગવાનની આરતી કરાઈ. બરવાડા હાઈવે રોડ પર આવેલ મામાની હોટલ ખાતે બરવાડા શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા ઉમેદવારનું ઢોલ નગારા સાથે ફુલહાર કરી સ્વાગત કર્યું. બરવાડા શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા ઉમેદવારનું ઢોલ નગારા સાથે ફુલહાર કરી સ્વાગત કર્યું. બરવાડા તાલુકા ભાજપના રોજીદ ખાતેના કાર્યાલયની પણ મુલાકાત સાળંગપુર કુંડળ ભીમનાથ મંદિરે દર્શનથી કર્યા શ્રી ગણેશ, જ્યાં ઠેર ઠેર કાર્યકરો હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કરાયું સ્વાગત. જ્યારે ગુજરાતની મોટા ભાગની સીટો સહિત આ સુરેન્દ્રનગરની સીટ પર હજુ સુધી કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવાની ગૂંચવણમાં છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ગયો, ત્યારે લોકોમાં કોંગ્રેસ વિશે ચર્ચાઓ થવા પામી. હરીશ પટગીર સાથે વિજય ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. દક્ષિણ ગુજરાતમાં એક સુગર મિલ આવી છે. આ મિલોમાં 31 માર્ચ શેરડીના ભાવ નક્કી થતા હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સુગર મિલોના ચેરમેન અને ગુજરાત પ્રદેશ ખાંડ ઉદ્યોગના સંઘના ચેરમેન ઈશ્વરશ્રી પટેલની અધ્યક્ષતામાં ચલથાણ સુગર ખાતે મળી હતી મીટિંગ. ચાલુ વર્ષે સમગ્ર દેશમાં સુગર મિલોમાં ખાંડનું ઉત્પાદન વધી થયું છે, ત્યારે સુગર મિલો ખાંડ માર્કેટમાં વેચી શકી નથી. તેના કારણે ખેડૂતોને યોગ્ય વળતર ભાવ આપવામાં સુગર મિલો મૂંઝવણમાં મુકાય છે. આવા સમયે 31 માર્ચ એટલે સુગર મિલો દ્વારા ભાવ નક્કી કરવામાં આવે ત્યારે ખેડૂતોને સારો ભાવ મળે અને સુગર મિલોના વહીવટને નુકસાન ન થાય તે માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશ્વરસિંહ પટેલ આગેવાનીમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોના ચેરમેન સાથે ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે. આમ તો અમે દર 2 મહિને અમારી ખાંડ સંઘની બોર્ડથી લાવતા હોઈએ છીએ, પણ આમ 31 માર્ચે સુગર ફેક્ટરીના ભાવો નક્કી કરવાનો હોય છે. નાતે આજે મિટિંગ રાખી છે. અહીંયા આમાં જે પ્રકારની વાત કરી હતી ભૂતકાળમાં, એટલે કે આ 1 વર્ષ પહેલાં ખાંડ ઉદ્યોગની સ્થિતિ ખૂબ ખરાબ હતી અને એને લઈને કેન્દ્ર સરકારે પણ જે 2500-2700 રૂપિયાના ગાળામાં ખાંડ વેચાતી હતી એમાં કેન્દ્ર સરકારે ખેડૂતોની વાર આવીને 2900 રૂપિયાનો ભાવ ટેકાના ભાવ તરીકે નક્કી કર્યા. એથી પર આગળ વધીને 200 રૂપિયા વધારી દીધા, ત્યારે 3100 રૂપિયા ટેકાના ભાવે સરકાર સાથે રહીને જે પ્રકારે કામગીરી કરી છે અને એને લઈને ખેડૂતોને આ સુગર ફેક્ટરીમાં ભાવ કઈ રીતના વધારે મળી શકે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ આ ટેકાના ભાવો ખાંડના વધાર્યા અને એની સાથે સાથે કોઈ સુગર ફેક્ટરી ઇથેનોલ પ્લાન્ટ નાખે તો એના માટે પણ વ્યાજની અંદર રાહત એને આપવી, સાથે સાથે જે દેશની અંદર ખાંડનો ભરાવો થયો છે, ખાંડ અહીંયાથી એક્સપોર્ટ થાય, નિકાસ થાય, એના માટે પણ વાહતુક સબસિડી માંડીને અનેક રીતે ખેડૂતોને સહાયરૂપ થાય માટેના પગલાં લીધા છે. આ વખતે ફેડરેશન દ્વારા 3100 રૂપિયાનો ટેકાના ભાવ નક્કી કરીને બાદ કરતાં ખેડૂતોને જે મળશે એ ભાવ ખેડૂતો. તો જે પ્રકારે ખાંડનું વેચાણ થયું છે, ખાંડનું વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર ખાંડનો ભરાવો થયો છે અને એમાં આપણા ભારતની અંદર પણ જે ખાંડનો સ્ટોક વધવાને લઈને જે ભાવો નીચે ગગડતા હતા એ ગગડતા ભાવોને ડામવાનું કામ આ કેન્દ્રની સરકારે કર્યું છે. મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈએ આ ખેડૂતોનું ખ્યાલ રાખીને, ધ્યાન રાખીને ખેડૂતો પોતે એને સારા ભાવો મળે એને લઈને જે ખાંડના ભાવો ગગડીને 2500-2700 રૂપિયા ક્વિન્ટલનો ભાવ થયો હતો, 2400 રૂપિયા પહોંચ્યા એ આજે 3100 રૂપિયાનો ટેકાના ભાવ નક્કી કરીને મને કહેતા આનંદ થાય છે કે આઝાદી પછીના ઇતિહાસની અંદર આ પહેલી વાર આ પ્રકારનો નિર્ણય થયો છે અને ખેડૂતોના માટે ખૂબ સારી બાબત કહેવાય. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.